नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 માં મારી YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે અગાઉના લેક્ચર માં કાવ્યર્થ ગ્રહણ વિશે આપણે શીખ્યા। કાવ્યર્થ ગ્રહણ ના આપણા જે પ્રશ્નો જે હતા 62 થી જે કે 67 નંબરના પ્રશ્નની અંદર એક એક માર્ક્સના જવાબ આપણે આપવાનો હોય છે। એવી જ રીતે ગદ્યાર્થ ગ્રહણની અંદર એક ગદ્યનો અંદર એક ફકરો હોય છે, એ ફકરાને સમજીને એક એક માર્ક્સના સવાલ જવાબ આપણે લખવાના હોય છે। विद्यार्थी मित्रों, आ 5 + 5 मार्क्स ना जे सवाल जवाब छे खूब ज इम्पोर्टेंट छे तमारा जीवन माटे के तमारा अभ्यास माटे खूब जरूरी छे, एटले एने समझीने जवाब आपवा आपणे जरूरी छे। गद्यार्थ ग्रहण एटले शुं? एटले गद्यार्थ ग्रहण कोने कही शके छे? हवे शुं कहे छे के विश्वनी मोटा भागनी भाषाना पछी ए आपणी मातृभाषा गुजराती होय के राष्ट्रभाषा हिंदी होय, आंतरराष्ट्रीय भाषा अंग्रेजी होय के देवभाषा संस्कृत होय, એના એ ભાષાના સાહિત્યકારો દ્વારા મુખ્યત્વે બે પ્રકારના સાહિત્ય સર્જનો રચાતા હોય છે। એક પદ્ય સ્વરૂપી સાહિત્ય સર્જન અને બીજું ગદ્ય રૂપી સાહિત્ય સર્જન। વિદ્યાર્થી મિત્રો, આ બે સર્જન એટલે કે આપણે પદ્ય સ્વરૂપની અંદર આપણે બે એક વખત કાવ્યને શીખી ગયા અને ગદ્ય એટલે કે જે પાઠ ને જે ફકરા જે વગેરે જે આપતા હોય એને ગદ્ય સ્વરૂપી કહેવાય છે। પ્રશ્નપત્રમાં ગદ્યાર્થ ગ્રહણ માટે પૂછાતા પ્રશ્નની રચના એ પ્રકારની હોય છે કે તેમાં 8-10 લીટીનો શું હોય છે, એની અંદર જે પૂછાય છે એની અંદર 8-10 લીટીનો માતૃભાષાના કોઈ સુપ્રસિદ્ધ લેખકનો એક ગદ્યખંડ આપવામાં આવે છે અને પછી તેની નીચે આ ગદ્યખંડની વિષયવસ્તુ પર પ્રકાશ પાડતા 5 પ્રશ્નો પૂછવામાં આવે છે। એટલું કે જે ગદ્યખંડ હોય છે એને પ્રકાશ પાડતા 5 પ્રશ્નો પૂછવામાં આવે છે। તમારે પ્રથમ ગદ્યખંડ ખંડ મનમાં બે એક વાર સમજપૂર્વક વાંચી જઈને પછી તેની નીચે આપેલ 5 પ્રશ્નોના ક્રમશ જવાબ એ ગદ્યખંડમાંથી શોધીને ઉત્તરવહીમાં સુવાચ્ય અક્ષરે હસ્તાક્ષરે લખવાનો છે। શું કરવાનું છે? તમારે પ્રથમ ગદ્યખંડને મનમાં બે એક વાર સમજપૂર્વક વાંચી જઈ પછી તેની નીચે આપેલ 5 પ્રશ્નોના ક્રમશ જવાબ એ ગદ્યખંડમાં શોધીને ઉત્તરવહીમાં એટલે કે તમારે જે પેપર વહી જે હોય છે જવાબ વહી જે હોય છે એની અંદર સુવાચ્ય એટલે કે બહુ સરસ અક્ષરે લખવાના હોય છે। કે છે 5 ગુણના પ્રશ્નના 5-5 પ્રશ્નોનો જવાબ ઉત્તરવહીમાં લખવા માટે વધુમાં વધુ 10 મિનિટ ફાળવી શકો, અર્થાત એક પ્રશ્નનો જવાબ ફક્ત 2 જ મિનિટમાં તમારે લખી નાખવાનું રહે છે। એટલે એવું કહીને કે 10 મિનિટ માટે તમે ફાળવી શકો છો, 15 મિનિટ પણ તમે કદાચ ફાળવી શકો, પણ એને છે કે વ્યવસ્થિત રીતે જવાબ તમે લખી શકો છો। 5 ગુણના આ પ્રશ્ન ક્રમાંક 67-71 માં પૂછેલા 5 પ્રશ્નોના જવાબ તમારે માત્ર 1-2-3 લીટીમાં જ લખવાના, 1-2-3 લીટીમાં લખવાના હોય છે। પ્રશ્ન દીઠ 0-1 ગુણ ફાળવવામાં આવે છે, એટલે પ્રશ્ન દીઠ 1 ગુણ તમને ફાળવવામાં આવે છે। તો આવો હવે આપણે આવા કેટલાક ગદ્યખંડો વાંચીએ, તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ અમે કેવી રીતે લખ્યા છે તે વાંચીને પ્રશ્નોત્તરના પૂરેપૂરા ગુણ મેળવવા કટિબદ્ધ થઈ। હવે જે ફકરો જે આવે છે તે મેં કીધું ગદ્યખંડ જે છે આવો એક ગદ્યખંડ હોય છે એની અંદર તમારે 2-3 વખત સુવાચ્ય અક્ષરે બહુ સારી રીતે વાંચી લેવાનો હોય છે। તો શું કે છે કે મારે મન ઈશ્વર એક સત્ય છે, દયા છે, અભય છે, નીતિ છે, અભય છે, આસ્તિકની આસ્તિકતા અને નાસ્તિકની નાસ્તિકતા, પણ તેજ વાણી અને બુદ્ધિથી તેને કદી પામી શકાતો નથી, તે અત્યંત ક્ષમાવાન છે પણ ભયંકર છે, અમે તેને જાણ્યો નહીં તેવા બચાવ ચલાવતો નથી પણ તે પશ્ચાતાપ કરવાની તક જરૂર આપે છે, તેના જેવો સ્વતંત્રતાનો કોઈ પક્ષપાતી નથી કારણ કે તે આપણને સત અને અસતના વિવેક વિશે પૂરી સ્વતંત્રતા હંમેશા આપે છે, તેના જેવો જુલમી પણ કોઈ નહીં હોય કેમ કે વારંવાર તે આપણું કયું કરાયું ધૂળ ભેગું કરી દે છે, આવા વ્યાપક સત્યનારાયણને પામવા ઈચ્છનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રના સંઘર્ષથી ભાગી શકતો નથી, તેથી જ સત્યની મારી પૂજા મહિનારો ભારતના રાજકારણમાં ખેંચી જઈ ધર્મને રાજ્ય પ્રકરણમાં સાથે શું સંબંધ એમ કહેનાર ધર્મને જાણતો નથી એમ કહેવામાં હું અભિનય કરતો નથી ગાંધીજી। એટલે કે આ જે ફકરો જે છે એ મહાત્મા ગાંધી લખેલો છે। હવે આ ફકરાને તમારે બરાબર 2-3 વખત વાંચવાનો છે। આ ફકરા માટે એક પ્રશ્ન હોય છે કે આ ફકરાને યોગ્ય શીર્ષક આપો। હવે બીજા 4 પ્રશ્નો એની અંદરથી પૂછાયેલા હોય છે, તમારે શાંતિથી એને સમજીને જવાબ આપવાનો હોય છે। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પ્રશ્ન હોય છે ગાંધીજીને મન સત્ય શું છે,
તો કે જે ગાંધીજીને મનને જવાબ આપણે જવાનો છે કે આપણે પત્રો વાંચ્યો છે કે મેં જવાબ સ્વરૂપે લખેલા છે એટલે ઈશ્વરને વાણીથી અને બુદ્ધિથી પામી શકાતો નથી. જવાબ જે છે ગાંધીજીને મન સત્ય શું છે કે ગાંધીજીને મન ઈશ્વર સત્ય છે. બે, ઈશ્વરને સેનાથી પામી શકાતો નથી કે છે, ઈશ્વરને વાણીથી અને બુદ્ધિથી પામી શકાતો નથી કે છે. ગાંધીજી સત્યને સ્વતંત્રતાનો પક્ષપાતી કેમ કહે છે? તો જવાબ છે ગાંધીજી સત્યને સ્વતંત્રતાનો પક્ષપાતી એટલા માટે કહે છે કેમ કે તે આપણને સત અને અસતના વિવેક વિશે પૂરતી પૂરી સ્વતંત્રતા આપે છે. ચોથો પ્રશ્ન છે ગાંધીજી સત્યને જુલમી શા માટે માને છે? તો ગાંધીજી સત્યને જુલમી માને છે કારણ કે તે વારંવાર આપણું કર્યું કરાયું ધૂળ ભેગું કરી દે છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો, ઈશ્વર જ સત્ય છે. બીજા ફકરાઓ પણ જોવાના, વાંચવાના અને સમજવાના છે અને તમારી જે નોંધપોથી છે એની અંદર તમે ઉતારજો. આભાર.